नमस्कार, डीबी लाइव न्यूज में आपनो स्वागत छे। हालोल 128 विधानसभा की चूंटणी माटे खास आम आदमी पार्टी ना प्रचार माटे आजे आम आदमी पार्टी ना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी हालोल ना मेहमान बनी रहा छे। त्यारे हालोल कंजरी रोड खाते आम आदमी पार्टी ना कार्यकरो खूब उत्साह साथे अहींया एकत्र थई गया छे। हाथ में सावाणी ना निशान साथे अने अरविंद केजरीवाल ना प्ले बोर्ड साथे आम हजारों नी संख्या में कार्यकरो अहींया उपस्थित छे। कार्यकरो में अनेरो उत्साह जोवा मळी रह्यो छे। 2 वाग्यानो समय हतो, अरविंद केजरीवाल जी अहींया पधारवाना हता, त्यारे कार्यकरो शुं अपेक्षा राखी रह्या छे अने शुं कही रह्या छे, शुं कहेशो? हालोल खाते जे भव्य रेलीनुं आयोजन करवामां आवेलुं छे अने गामे गामथी शहेरे शहેરથી ઘણી બધી સંખ્યા વધારેમાં વધારે અહીં આવી રહેલી છે અને અહીં એકરી આમ આદમી પાર્ટીની જીત નક્કી જ છે। અહીં એકરી ભાજપને કોંગ્રેસ જળમૂર્તિ ઉખેડીને ફેંકી દેવામાં આવશે। આ અરવિંદ કેજરીવાલજી કેટલા વાગે પધારશે અહીંયા? અરવિંદ કેજરીવાલ સાહેબ અત્યારે લગભગ 5 વાગ્યાની આસપાસ પધારશે। 5 વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલ હાલોલના મહેમાન બની રહ્યા છે। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર હાલોલ વિધાનસભા માટે થઈ રહી છે। કોંગ્રેસ ક્યાંય પણ નકશાની અંદર જોવા મળતી નથી, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર બેન પણ આપણી સાથે જોડાશે। શું નામ છે બેન આપનું? અનિતાબેન પટેલ। અનિતાબેન, શું કહેશો, કેવો મનમાં શું લાગણી ધરાવી રહ્યા છો કે જે અરવિંદ કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી શરૂઆતમાં બન્યા છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, એક દરેક પક્ષના કાર્યકર તરીકે દરેકને પોતાના રાષ્ટ્રીય સંયોજકને મળવાનો એક ઉત્સાહ હોય છે, તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? એ તો આમાં તો અનુભવ થઈ રહ્યો છે, પણ અરવિંદ કેજરીવાલ સાહેબ વહેલા પધારે અને પબ્લિકને એવી આશા છે। હાલોલ વિધાનસભા વિશે શું કહેશો? છેલ્લા 20 વર્ષથી કાકા કયું ગામ તમારું? ગોલાગામડી। ગોલાગામડી હાલોલમાં લાગે? હાલોલ વિધાનસભામાંથી કોઈ? હાલોલ વિધાનસભામાં તો હાલોલ વિધાનસભાની અંદર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ધારાસભ્ય રૂલિંગ ધારાસભ્ય જયદ્રીસિંહ પરમાર સાથે સીધી ટક્કર આમ આદમી પાર્ટીના ભરતભાઈ રાઠવા લઈ રહ્યા છે અને એના વિશે શું છે ગણિતો આ ચૂંટણીના? અહીં આગળ છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે, પણ આ અહીં આગળના ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોએ કોશું પણ કામ કરેલું નથી અને ઉચાપત કરેલા છે અને પબ્લિકને મોંઘવારીનો સામનો કરવો પડે છે, એટલે આ ઘડીએ ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે। આમ આદમી પાર્ટી ભવ્ય વિજયથી અહીં આગળ જીતી રહેલી છે। સૌથી મોટો હાલોલમાં પ્રશ્ન શું છે? સૌથી મોટો પ્રશ્ન ઘેરે ઘેર શૌચાલય અને ગટરો અને રસ્તા રોડ, આ બધો મોટા મોટો પ્રશ્ન છે અને બેકારીનો પ્રશ્ન છે અહીંયા ઘડી। હાલોલ જીઆઈડીસી તો વિશ્વની અંદર સૌથી મોટી જીઆઈડીસીમાં જેની ગણના થાય છે અને સૌથી મોટી જીઆઈડીસી હાલોલને મળેલી છે, ત્યારે હાલોલ વિધાનસભાની અંદર સમાવિષ્ટ જાંબુગોળા ઘોઘંબા અને હાલોલના કાર્યકરો અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને અરવિંદ કેજરીવાલનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। અને હાલોલમાં જોવા જઈએ તો 20 વર્ષથી રૂલિંગ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર સાહેબ અહીંયા પોતાનું પ્રતિનિધિત્વ કરતા આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પક્ષ છે અને એમની સામે આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ વખત 182 સીટ ઉપર પોતાના ઉમેદવારો ઊભા કર્યા છે અને એનો પ્રચાર કરવા માટે આજે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અહીંયા આવી રહ્યા છે, ત્યારે કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે, શું કહેશો? અમે પરિવર્તન માંગી રહ્યા છે, જે અમારે યુવા લોકો બેરોજગાર। કયું ગામ તમારું? અમારું 138 વિધાનસભા જેતપુર પાવી। જેતપુર પાવી સુધીથી પણ કાર્યકરો અહીંયા આવ્યા છે, કાકા તમે શું કહેશો અરવિંદ કેજરીવાલજીમાં એવું શું તમને લાગી રહ્યું છે? પરિવર્તન જોઈએ સાહેબ, પરિવર્તન જોયા છે, પણ કેમ આમ આદમી પાર્ટી જ સારું લાગે? ભારતીય જનતા પાર્ટીથી શું પ્રોબ્લેમ હતો? અમે નારાજ છીએ। નારાજ છે ભારતીય જનતા પાર્ટીથી, ઘણા બધા કાર્યકરો નારાજ છે। આપણે જોઈ રહ્યા છીએ કે કંજરી રોડ હાલોલમાં અહીંયા પોલીસ દ્વારા, પંચમહાલ પોલીસ દ્વારા ચૂપચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ છે અને આપણે જે સ્થળ ઉપર અત્યારે અહીંયા કંજરી ચોકડી ઉપર ઊભા છીએ ત્યાંથી બરાબર 5 વાગ્યાની અરસાની અંદર અરવિંદ કેજરીવાલજી અહીંયાથી રોડ શો યોજવાના છે। એનો સમય 2 વાગ્યાનો હતો, પરંતુ 2 વાગ્યા પછી અત્યારે આપણે આ સ્થળ ઉપરથી લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે 5 વાગ્યાના સમય કાર્યકરો બતાવી રહ્યા છે કે 5 વાગે અરવિંદ કેજરીવાલ અહીંયાથી રોડ શો યોજશે અને જોતા રહીશું કે અરવિંદ કેજરીવાલનો આ પ્રચારનો જે આ રોડ શો છે હાલોલ વિધાનસભાના સમીકરણોમાં, હાલોલ વિધાનસભાની ચૂંટણીમાં કેટલું પરિવર્તન લાવશે, એના માટે જોતા રહો ડીબી લાઈવ ઘોઘંબા ન્યૂઝ।